ભણવાની શરૂઆત કરીને હું આશા રાખું છું કે આગળના ઘણા બધા વિડીયો દ્વારા તમે તમારા અભ્યાસની શરૂઆત ખૂબ જ સરસ રીતે ચાલુ કરી લીધી હશે. તો હવે તમને ગણિત ભણવામાં ખૂબ જ મજા આવતી હશે, ખરું ને? વિદ્યાર્થી મિત્રો, ગણિત ખૂબ સહેલો વિષય છે. તમે જેમ ગેમ રમો છો ને અને ગેમના નિયમો યાદ રાખી તમે ગેમને વારંવાર રમતા તમે ગેમ એ ગેમના તમે જીનિયસ બનો છો. એવી જ રીતે ગણિતમાં પણ નિયમો યાદ રાખી અને દાખલાઓનો વધુ અભ્યાસ કરી ગણિતમાં પણ તમે જીનિયસ બની શકો છો. તો ગણિતમાં જીનિયસ બનવું છે ને? તો ચાલો હજી વધુ દાખલા ગણીએ. દાખલો આ કોષ્ટક આપ્યું છે ને એ દાખલા આપણે આજે ગણીશું. જો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર આ કોષ્ટક આપ્યું છે, કોષ્ટક જુઓ અને ગણતરી કરો. તો કોષ્ટકને પહેલાં આપણે જોઈ લઈએ અને વાંચી લઈએ. વાહનોનો પ્રકાર, વાહનોનો પ્રકાર એટલે બધા પ્રકારો અલગ અલગ હોય છે. વાહનો જેમ અલગ તેમ એનો પ્રકાર અલગ, જેમ કે બળદગાડું, છકડો, રિક્ષા, ટ્રેક્ટર, ટ્રક, આ વાહનોનો પ્રકાર કહેવાય. નામ અલગ એટલે એનો પ્રકાર અલગ થઈ ગયો કહેવાય. હવે એક ફેરામાં કેરીનું થતું વહન, એટલે જ્યારે એક ફેરો મારે છે ત્યારે કેટલા કિલોગ્રામ કેરી લઈ જઈ શકે છે તે તેનું વહન કહેવાય. કિલોગ્રામમાં આપ્યું છે એટલે હું કિલોગ્રામ બોલું છું. જેમ કે બળદગાડું એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લઈ જાય છે, છકડો અને રિક્ષા એક ફેરામાં 600 કિલોગ્રામ કેરી લઈ જાય છે, અને ટ્રેક્ટર 800 કિલોગ્રામ કેરી લઈ જાય છે, જ્યારે ટ્રક સૌથી વધુ 6000 કિલોગ્રામ કેરીનો જથ્થો એક ફેરામાં લઈ જઈ શકે છે. હવે આગળ જઈશું ત્રીજી કોલમમાં, વાહનની ઝડપ એક કલાકમાં કપાતું અંતર, અને તે પણ સામા કિલોમીટરમાં. જ્યારે એક કલાક મુસાફરી કરે છે ને ત્યારે વાહન કેટલા કિલોમીટરનું અંતર કાપે છે તે આ કોષ્ટકમાં દર્શાવ્યું છે. ચાલો જુઓ, તો બળદગાડું એક કલાક મુસાફરી કરશે તો કેટલા કિલોમીટર અંતર કાપશે? હા બોલો, 4 કિલોમીટર. સરસ. છકડો અને રિક્ષા જ્યારે એક કલાક મુસાફરી કરશે ત્યારે કેટલા કિલોમીટર અંતર કાપશે? હા બોલો દિવ્ય. હા, 12 કિલોમીટર અંતર. ટ્રેક્ટર જ્યારે મુસાફરી કરશે, પણ કેટલી મુસાફરી? 1 કલાકની, ત્યારે કેટલા કિલોમીટર અંતર કાપશે? હા બોલો પ્રિસા. 20 કિલોમીટર. સરસ. અને ટ્રક જ્યારે 1 કલાક મુસાફરી કરશે ત્યારે કેટલા કિલોમીટરનું અંતર કાપશે? 44 કિલોમીટર. એટલે આ કોષ્ટકની માહિતી આપણે બરાબર સમજી લીધી. હવે આપણે પ્રશ્ન 1 એટલે કે અ ના પ્રશ્નનો જવાબ મેળવવા માટે ગણતરી કરીશું. દરેક વાહન પોતાના 60 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? દરેક વાહન એટલે આ બધા વાહનો આપ્યા છે ને, વાહનોના અલગ અલગ નામ, એ દરેક વાહન પોતાના 60 ફેરા એટલે કે એ જ્યારે 60 ફેરા મારશે ત્યારે કુલ કેટલી કેરી લાવશે? તો પહેલું વાહન આપણું છે બળદગાડું, તો આપણે પહેલા વાહનની જ વાત કરીએ. તો ફેરા છે, તો ફેરામાં જુઓ બીજી કોલમમાં, એક ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે છે બળદગાડું. તો 60 ફેરામાં કેટલી કેરી લાવશે? તો એવું પદ મૂકીએ ને કે એક ફેરામાં 200 કિલોગ્રામ, તો 60 ફેરામાં કેટલી? ચાલો તો પહેલાં બળદગાડુંની ગણતરી કરીએ. તો પહેલું વાહન છે આપણું બળદગાડું, બળદગાડું. ચાલો એનું પદ મૂકતા શીખો. ચાલો, એક ફેરામાં 200 કિલોગ્રામ, તો લખવાનું એક ફેરા બરાબર 200 કિલોગ્રામ કેરી માટે 60 ફેરા બરાબર કેટલા કિલોગ્રામ કેરી હશે? કોનો ગુણાકાર થશે? 200 × 60. ચાલો કરીએ ગુણાકાર. 200 × 60 આની સાથે ભાગાકાર થશે, પણ એક હોવાથી આપણે ભાગાકાર કરીશું નહીં. ચાલો 200 × 60 ગુણાકાર કરીશું. જો આ રીતે પણ કરાશે, 200 × 60, 7 × 0 = 0, 7 × 0 = 0, 7 × 14 એટલે જવાબ શું આવ્યો? 1400. કેવી રીતના? એકમ, દશક, 100 અને 100ની આગળ અલ્પવિરામ મૂકી એટલે 1000. 1400 કિલોગ્રામ કેરીનું વહન થશે. કોના દ્વારા? બળદગાડા
દ્વાર. બીજો વાહનનો પ્રકાર છે છકડો અને રિક્ષા. ચલો બીજા નંબરની ગણતરી કરીશું. છકડો અને રિક્ષા. ચલો એક ફેરામાં કેટલું કિલોગ્રામનું વહન કરે છે? એક ફેરામાં 600 કિલોગ્રામ કેરીનું વહન કરે છે. તો 7 ફેરામાં કેટલું? ચલો એક ફેરા બરાબર, ચલો છકડો રિક્ષામાં જુઓ, એક ફેરા બરાબર કેટલો છે? 600 કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ? 600 કિલોગ્રામ. તો આપણે કેટલા ફેરાનું ગણવાનું છે? માટે 60 ફેરા બરાબર કેટલા કિલોગ્રામ કેરીનું વહન થશે? કોનો ગુણાકાર? 600 ગુણ્યા 60. ચલો તો 600 ગુણ્યા 60. ગુણાકાર બે રીતે કરીએ છીએ, એક ઊભો ગુણાકાર કરીએ છીએ, હવે બીજી એક રીત પણ શીખો. જો 60ને 0 સાથે ગુણીએ તો 0 જ આવે, 60ને 0 સાથે ગુણીએ તો 0 જ, અને 60ને 6 સાથે ગુણતા 60×6=45. એટલે જુઓ શું આવ્યું, 1×10=100,000, અલ્પવિરામ અને 4,200 કિલોગ્રામ કેરીનું વહન થશે. કેરીનું વહન થશે કોના દ્વારા? વાહનનો પ્રકાર છકડો અને રિક્ષા દ્વારા આટલી કેરી વહન થઈ શકે છે. કેટલા ફેરામાં? 60 ફેરા. ચલો ત્રીજું વાહન છે આપણું ટ્રેક્ટર. ચલો જુઓ ટ્રેક્ટર એક ફેરામાં 800 કિલોગ્રામ કેરીનું વહન કરે છે, તો 60 ફેરામાં કેટલું? ચલો લઈએ ત્રીજો ટ્રેક્ટર ફેરો બરાબર, એક ફેરો બરાબર 800 કિલોગ્રામ. તો 60 ફેરા માટે 60 ફેરા બરાબર કેટલા કિલોગ્રામ? ચલો કોનો ગુણાકાર થશે? 60નો અને 800નો. ચલો કરીએ ગુણાકાર, 800×60. એક વડે ભાગાકાર કરીશું તો તેનો તે જ જવાબ આવશે, એટલે આપણે નીચે મૂકતા નથી. ચલો ગુણાકાર કરીશું, 60×0 ન ગુણાય 0નો 0, 60×0 ન ગુણાય 0નો 0, 7×8 હા બોલો હા 8×7 પણ બોલી શકો છો, 8×7=56. એટલે શું જવાબ આવ્યો? 1×10=100. પછી અલ્પવિરામ મૂકી દેવાનું એટલે તમને વાંચવામાં સરળતા રહે. 5,600 કિલોગ્રામ કેરી કોના દ્વારા થાય છે? આ વહન ટ્રેક્ટર દ્વારા. એટલે 5,600 કિલોગ્રામ કેરી ટ્રેક્ટર 60 ફેરામાં લાવશે. હજી આ કોષ્ટકમાં ઘણા દાખલા આપણે ગણવાના બાકી છે, જે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણીશું. ઓકે બાય.